લાસ્ટ ટાઈમ હિમાંશી શેલતની વાર્તાઓ વાંચેલી. આજે ફરી હિમાંશી શેલતની જ એક વાર્તા છે, સ્થિતિયંતર. વાર્તાનું ટાઇટલ જ એટલું સુંદર છે. સ્થિતિયંતર એટલે શું? કે એક સ્થિતિના અને સામેવાળાની સ્થિતિની વચ્ચેનું અંતર શું છે. તમે ટેબલની એક બાજુ ઉભા હોય અને બીજી બાજુ ઉભા હોય તો એ બંને બાજુ વચ્ચે બહુ ફરક હોય છે. આમાં પદની સંદર્ભે વાત છે કે તમે ટેબલના કોઈ એક સંદર્ભે એક પદે ઉભા હોય અને પછી તરત જ તમે જયારે સામેના પદ પર આવીને ઉભા રહો ત્યારે તમને સ્થિતિનું અંતર સમજાય. આ વાર્તામાં પણ કઈક એવું જ છે કે તમને તમારી પરિસ્થિતિ પર બહુ જ ચીડ હોય, પછી જયારે તમે સામેવાળાની પરિસ્થિતિ જુઓ ત્યારે તમને એવું થાય કે આહા હા, દરેકની લાઈફમાં આવું વારંવાર થતું હોય કે આપણે જે પોઝિશન પર છીએ એ પોઝિશનની આપણને બહુ જ આમ ચીડ હોય કે ક્યાં યાર આવું કામ કરવાનું છે. અને જયારે આપણને કોઈનું કામ બહુ જ ગમતું હોય એના મોડે પણ આપણે એવું સાંભળીએ કે યાર એ તો તમને લાગે આ કામ બહુ સારું છે વગેરે વગેરે, બાકી બહુ અઘરું છે આ કામ કરવું. ભરોસો ના આવતો હોય આપણને એ લોકોની વાત પર, પણ જયારે એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને એવું લાગે કે ના ના યાર આપણી પાસે જે છે એ સારું જ છે. સ્થિતિ અંતર કઈક આવી સ્ટોરી છે. એક છોકરો હોય છે જેને આગળ ભણવું હોય છે અને એના મોટા ભાઈ એને એવું કહે છે કે તું મારું કામ શરૂ કરી દે જેથી હું હવે આગળ બીજે ક્યાંક નોકરી કરું. હવે એનું કામ હોય છે સેલ્સમેનનું, જે જૂના ટાઈમમાં પેલા સાબ અત્યારે બી આવતા હોય છે અહીંયા, તો સાબુ ને અગરબત્તી ને એવું બધું વેચવા માટે જે થેલા લઈને આવે ને ડોર ટુ ડોર સર્વિસ વાળા, એવું કામ હોય છે એના ભાઈનું, મોટા ભાઈનું. અને એના મોટા ભાઈ એને સમજાવે છે કે ભાઈ તું હવે મારું કામ કર જેથી હું કોઈ બીજી જોબ લઈ લઉં અને બે ઘરમાં સેલરી આવે તો જવાબદારી વહેંચાઈ જાય અને બંનેની સેલરીના લીધે સચવાઈ જાય આપણા બંનેનું કામ. પણ પેલો જે છોકરો છે એને આગળ ભણવું છે અને એને આ કામ બિલકુલ પસંદ નથી. શરૂઆતમાં એક દિવસ જાય છે એના ભાઈ સાથે અને એના ભાઈ એને ટ્રેનિંગ આપે છે કે કઈ રીતે કામ કરવું, કઈ રીતે લોકો સાથે વાત કરવી વગેરે વગેરે. અને પહેલા જ દિવસે જયારે ટ્રેનિંગ માટે જઈ રહ્યો છે એના ભાઈ સાથે, એ દિવસે એનું સ્કૂટર ખરાબ થઈ જાય છે. એટલે થોડો બિચારો વધારે ચીડાઈ જાય છે કે ચાલીને એક ઘરથી બીજા ઘરે થેલો લઈને જવાનું અને દરેકની પાસે જી હજુરી કરવાની કે મેડમ તમે આ સાબુ લઈ લો વગેરે વગેરે. એનું એક શિડ્યુલ બી આવે છે, એક બે જણના ઘરે જાય છે, લોકો એની સાથે કઈ રીતે વર્તન કરે છે. એનો ભાઈ એને વારંવાર સમજાવે છે કે આપણે કઈ રીતે એ લોકો સાથે વર્તન કરવાનું. પણ તો એને કામ બિલકુલ ગમતું તો નથી જ. એ દલીલો પણ કરે છે એના ભાઈ સાથે કે મારે આ કામ નથી કરવું, મને આગળ ભણવા દો. પણ દલીલો એની કઈ એવી બહુ ચાલતી નથી ને એ ભણવામાં એવો એ કઈ હોશિયાર હોતો નથી કે જેથી એનું કામ બની શકે એના ભાઈની સિફારિશમાં. એટલે ચાલ્યા કરે છે વાત અને એ સ્વીકારી લે છે કે ભાઈ હા મારે આ જ કરવાનું છે, મારી પાસે કોઈ ઓપ્શન નથી. પછી એક વીક પછીની વાત આવે છે કે એ જતો હોય છે. એના આજે એના પેન્ટની ઇસ્ત્રી એને બરાબર નથી લાગતી અને એના ભાઈએ એને પહેલા જ દિવસે કીધેલું કે ભાઈ જો સેલ્સમેન બનવું હોય ને તો એટીટ્યુડ મસ્ટ નેસેસરી, તમારી પર્સનાલિટી બહુ સારી હોવી જોઈએ. તો આજે એને આમ મૂડ નથી હોતો. રસ્તામાં જતા જતા એને નાકા પર એક છોકરો મળે છે. એને લોકો એવી રીતે જ ઓળખતા હોય છે કે એ કોઈ વસ્તીનો છોકરો હોય છે જે વસ્તીમાં રહેતા હોય ને એવી રીતે. તો એમાં એક રહેતો છોકરો હોય છે અને એનો ફ્રેન્ડ હોય છે, સાથે ભણતા હોય છે વગેરે વગેરે. પણ એના વિશે કઈ બહુ એ જાણતો નથી હોતો કે શું છે શું નહીં. તો પૂછે છે એને રસ્તામાં ઉભો રાખીને કે કેમ લે, કેવું ચાલે છે, શું છે આજકાલ તો તું આ કઈક વેચવા જઈ રહ્યો લાગે છે, કામ વામ મળી ગયું છે તો ભણવાય નથી આવતો. એટલે પેલો કહે છે કે હા મોટા ભાઈની ઓળખાણથી મને કામ મળી ગયું છે એટલે હું એ કામ કરું છું. એટલે જે એનો ફ્રેન્ડ હોય છે ને એ એને એવું કહે છે કે તારે તો યાર બહુ સારું, ઓળખાણ છે તો કામ મળી ગયું, હું તો કેટલા ઠેકાણે ઠેવા કહું છું, મને કોઈ કામ આપતું નથી. એક તો મારે કોઈ ઓળખાણ નહીં, એક તો અમે રહીએ એવી જગ્યાએ એટલે કોઈ અમારી સિફારિશ કરે નહીં. અને સડનલી એના એટીટ્યુડમાં ચેન્જ થઈ જાય છે અને પેલાને કહે છે કે હા હા કામ તો બહુ સારું છે. પછી પેલો એનો ફ્રેન્ડ એને કહે છે કે તારે ક્યાં ઓળખાણ હોય તો કહેજે ને કે. એટલે પેલો એને એવો જવાબ આપે છે કે હા હા મોટા ભાઈને કહીશ, એમને ક્યાંક ઓળખાણ હશે તો, અને હવે આટલા ટાઈમથી હું કામ કરું છું તો હવે તો મારે ઓળખાણ થઈ ગઈ છે તો હું એ બે ચાર જણને વાત કરી આપીશ, બાકી કામમાં બહુ સારું છે,
આપણે કોઈની સાડાબારી નહીં, કોઈ આપણો બોસ નહીં, આપણે આપણી રીતે કામ કરવાનું, આપણે જ આપણા બોસ, આપણે કોઈનું સાંભળવાનું નહીં, કોઈનું કશું કરવાનું નહીં. સો એ ટાઈમે એના અવાજનો રડકો, એની લહેણ, એ બધું જ આમ બદલાઈ જાય છે. એના ખુદના મનમાં એવું થતું હોય છે કે ના ના, હું બહુ સારી જગ્યાએ છું એમ. અને પેલાને એવું કહે છે કે હા હું તને કરી આપીશ ક્યાં ગોળખાણ હશે ને તો. અને પાછો જાય છે ત્યારે એની જે ચાલવાની લઢણ હોય છે, એનો જે એટીટ્યુડ હોય છે, એ આખે આખો પોઝિટિવલી ચેન્જ થઈ જાય છે. એટલે આ સ્ટોરીનું ટાઈટલ છે સ્થિતિ અંતર. પછી એક સેકન્ડ સ્ટોરી છે, મેં ઈલા આરબ મહેતા, મેં એમની ક્યારેય વાર્તાઓ વાંચી નથી, હમણાં જ વાંચી છે. સ્ત્રીઓના અલગ અલગ પરિસ્થિતિ વિશે હોય છે, અને એક સ્ત્રી જયારે બળવો પોકારે ત્યારે કઈ રીતે કઈક નવું સર્જન થાય છે, એ મેં એમની બે ત્રણ વાર્તા વાંચી. દરેક વાર્તામાં એ જ રીતે છે કે એક સ્ત્રી મુખ્ય પાત્ર તરીકે હોય છે, એની આસપાસ સમસ્યાઓ ઘૂંટાતી હોય છે, અને એમાંથી એ પાર પડીને કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, એ મોટાભાગની સ્ટોરીમાં મને આ જાણવા મળ્યું. ઈલા આરબ મહેતાની એક વાર્તા મને સારી લાગી, મેં બે વાંચી છે, હું એક જ લઈ સાચે. કવિની ભૂમિકામાં એક છોકરી હોય છે, બીએડ કરી રહી હોય છે. હવે એના ઘરમાં ચાર જણા હોય છે, એની મમ્મી, એની નાની, એનો ભાઈ અને એ પોતે. એના ભાઈ અને એનું પોતાનું જે સપન નક્કી થયું હોય છે ને, એ સામ સામે સાટામાં નક્કી થયું હોય છે. હોય ને કે છોકરાની અહીંયા બી છોકરો છોકરી હોય, સામે બી છોકરો છોકરી હોય, તો બંનેનું એકબીજાની સાથે ક્રોસમાં કનેક્શન કરી અને સાટા પાટામાં લગ્ન કરે, એ જૂનામાં હતી સિસ્ટમ. હવે તો ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક જોવા મળે છે, બાકી તો બહુ ક્યાંય ખાસ જોવા નથી મળતું. એટલે એ રીતે એના લગ્ન થયેલા હોય છે. પણ છોકરીના કેસમાં એવું બને છે કે એનું જેની સાથે નક્કી થયું હોય છે ને, એને કોઈ બીમારી હોય છે અને સાજા થવાના કોઈ ચાન્સ હોતા નથી. એટલે એ લોકો એ છોકરીને મોકલતા નથી એના સાસરે. એટલે એના ભાઈની જેની સાથે નક્કી થયું છે, એને બી એ લોકો ઘરની વહુ તરીકે પાછી લાવી નથી શકતા. એટલે બંને ભાઈ બહેન એકબીજાના ઘરે હોય છે. વાર્તા બહુ સુંદર રીતે લખાયેલી છે કે એક સાપેક્ષ, બંને સાપેક્ષ ચાલે, કે એક સ્ટોરીમાં છોકરીની જિંદગી ચાલે અને બીજામાં એ કોલેજ જતી હોય છે, એટલે રાઇટર્સની સ્ટોરીઝ ચાલતી હોય. જેમ કે ઉમાશંકર જોશીની સ્ટોરીઝ ચાલતી હોય, રમણભાઈ નીલકંઠની વાર્તાઓ ચાલતી હોય, ક્યારેક એ જયારે વાંચતી હોય ને ત્યારે સાપનો ભારો વાંચતી હોય વાર્તા, અને ક્યારેક પરિસ્થિતિ એવી આવે કે તુલસીનો ક્યારો વાંચતી હોય. અને એ બધી જે સાયમલ્ટેનિયસ ચાલતું હોય એનું ભણવાનું, એની સાથે સાથે એની જિંદગીના વળાંકો પણ એ રીતે ચાલતા રહેતા હોય. એ કોઈ પ્લે બી કરી રહી હોય છે સ્કૂલમાં, તો એનું બી એક કેરેક્ટર હોય છે, જેમાં એનું પોતાનું ખુદનું એક અલગ કેરેક્ટર હોય છે. એને બી એની લાઈફની રિયાલિટી સાથે એ રાઇટરે બહુ સારી રીતે જોઈન કરેલું છે. હવે પરિસ્થિતિ એવી થાય છે કે શું કરવું, પેલી છોકરીને જ્યાં સુધી એ લોકો સાસરે ન મોકલે ત્યાં સુધી પેલા એના ભાઈનું સેટિંગ ન થાય, એના લીધે એનો ભાઈ બહુ જ ચીડાયેલો રહેતો હોય છે. પછી અચાનક એક દિવસ કંઈક થાય છે, એના નાની વારંવાર કહેતા હોય કે ભાઈ તું આનું કંઈક કર, તું આનું કંઈક કર, પણ એનો ભાઈ એકદમ નકામો માણસ હોય છે, જે હરામી ટાઈપનો હોય ને, કશું જ નહીં કરવાનું, બસ પડ્યા રહેવાનું. એની માને પાણીની ડોલ ઉપાડવામાં એ મદદ ના કરે એવો માણસ હોય છે. તો અચાનક એનામાં એનો ભાઈ પણ જાગી ઉઠે છે આમ કે હા હા હું છું ને, કરી આપીશ. અને ખાસી બધી મહેનત કરી અને એ છોકરીનું ત્યાંથી સરપણ છૂટું કરાવી રાખે છે. તો એક પરિસ્થિતિ તો પેલીને એવું લાગે છે કે આ હા, મારો ભાઈ ખરેખર હવે એમ સુધરી ગયો કે મને આ જંજાળમાંથી છોડી કોર્ટ ઓર્ડના ખાસા બધા ધક્કા ખાઈને એ પૂરું કરી નાખે છે. પછી અચાનક જ નેક્સ્ટ ડે એની માને કહે છે કે ચલ આપણે આપણી બહેનનું સગું નક્કી કરવા જવાનું છે બીજી જગ્યાએ. એટલે એની માં પૂછે છે કે ક્યાં, તો કે પેલા કાકા છે ને એ લઈ જવાના છે, એમના મોટા ભાઈને ત્યાં એમના દીકરાની પુત્રવધુ છે ને એ હમણાં જ ગુજરી ગઈ છે, એના ઘરે બે દીકરીઓ છે, એની સાથે આપણે બહેનનું સગું નક્કી કરી દઈએ, અને એની એક બહેન છે એનું સગું મારી સાથે નક્કી થઈ છે. એટલે પેલી તો બિચારી ઘરની મળી વનમાં ગઈ, તો વનમાં એ લાય લાગેલી એવી હાલત હતી એની, કે આ બાજુ એને બીમાર પતિથી છુટકારો મળ્યો, તો
તો આ બાજુ એનો ભાઈ એની એનું સગું એવી જગ્યાએ કરાવે છે કે જેને ઓલરેડી બે દીકરીઓ છે અને એની પત્ની બીમારીમાં મરી ગઈ છે, એટલે એને બીજ વરને પરણવું પડે છે. હવે આ પરિસ્થિતિમાં એટલી મૂંઝાયેલી હોય છે, એટલી મૂંઝાયેલી હોય છે, અને પેલો ભાઈ ધરાહાર એની માને ઢસડીને લઈ જાય છે કે તું ચલ. એ જાય છે અને એ જ સમયે જે વચ્ચેનો ગાળો હોય છે પેલો એની માને લઈને પાછો આવે અને એ ઘરમાં એની નાની માં અને એ છોકરી બે જ જણા હોય છે. એ વખતે એની નાની લીડ રોલ પ્લે કરી જાય છે અને એ છોકરીને ઘરેથી ભગાડી મૂકે છે કે જા તું જતી રહે. એને એક એડ્રેસ આપી દે છે કે આ મારી બેન છે, દૂરની સગી છે, એના ઘરે તું જતી રહેજે, એ તને રાખશે અને પછી તું તારી રીતે તારું કરી લેજે, ક્યાંય પણ રહી લેજે, અને પછી તારું બીએડ પતી જાય એટલે નોકરી મળે એટલે તું છૂટી, પણ હવે ક્યારે આ ઘરમાં પાછી ન આવતી. પણ સ્ટોરી લખાઈ છે બહુ સરસ, વાર્તા બહુ સરળ છે, પણ જેની લિખાવટ છે ને બહુ સારી છે, કે એ જયારે ભણતી હોય ત્યારે એનું ચેપ્ટર્સ ચાલતા હોય એ અને એની રિયલ લાઈફ સ્ટોરી બંને સાઇમલ્ટેનિયસલી બહુ જ સરસ રીતે ગૂંથી છે. જે કનેક્શન છે ને એક આખું એમ એટલું સુંદર રીતે ગૂંથી નાખ્યું છે ને, બહુ સારી વાર્તા છે. મસ્ત લાગી મને પોતાને ભી. એમાં જે નાની એ છેલ્લે નાની એ જે કામ કરી છે ને સ્થિતિ અંદરમાં તો આમ એવું જ લાગે છે કે આમ કોઈક તમને થોડું આઈન પ્રેઝ કરી જાય ને એમ કે તમને ના તમે બહુ સારું કામ કરી રહ્યા છો, કા કરી રહ્યા છો, એટલે આ તો કશું નથી, અમે તો એકચ્યુઅલી આનાથી બહુ સારું કામ કરી રહ્યા છીએ, આ તો ખાલી આટલું હાઈલાઈટ થાય છે એવી રીતની વસ્તુ છે. એમ આપણને સારું કામ કરવાનું કીધું હોય એના ઉપર પાણી ફરી જાય એના પર તો શું જોઈએ કે અડધી મિલકત નામે કરી દઉં કેતો હોય તો